નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં તો આજે આપણે મોડ્યુલ ત્રણ ભાગ બે જોઈશું જેની અંદર પ્રશ્ન એકસો છ્યાસી થી બસો પાંચનું સોલ્યુશન કરીશું તો ચાલો શરૂ કરીએ તો પ્રશ્ન એકસો છ્યાસી વોટ ઇઝ ધ ડીમેરિટ ઓફ થ્રી જો ચક તો એનો ગુજરાતી ત્રણ જડબાના ચકનો ગેરફાયદો શું છે તો અહીંયા ઓપ્શન એ વર્કપીસ સરળતા સાથે સેટ કરી શકાય છે બી આંતરિક અને બાહ્ય જડબા ઉપલબ્ધ છે સી ચોકસાઈ ઘટે છે અને ડી નરાકાર અને સષ્ટકોણ વર્કપીસની વિશાળ રેન્જ રાખી શકાય છે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નરાકાર અને સષ્ટકોણ વર્કપીસની વિશાળ રેન્જ રાખી શકાય છે એટલે કે એ વાઇડ રેન્જ ઓફ સિલિન્ડિકલ એન્ડ હેક્ઝાગોનલ વર્ક કેન બી હેલ્ડ ત્યારબાદ એકસો સત્યાશી મો પ્રશ્ન વીચ ટૂલ મટીરિયલ આર મેન્યુફેક્ચરેડ બાય પાવડર મેટલર્જી ટેકનિક તો પાવડર ધાતુશાસ્ત્ર ટેકનિક દ્વારા કયા ટૂલ મટીરિયલનું નિર્માણ કરવામાં આવે છે તો ઓપ્શન એ કાર્બાઇડ બી હાઈ સ્પીડ સ્ટીલ સી હાઈ કાર્બન સ્ટીલ અને ડી મીડિયમ કાર્બન સ્ટીલ આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ કાર્બાઇડ ત્યારબાદ એકસો અઠ્યાસી પ્રશ્ન વીચ એંગલ ઓફ ધ ટૂલ પ્રિવેન્ટ ફ્રોમ ગેટિંગ અ જામેટ ઇન ધ ગ્રુ એન્ડ કેસીસ બ્રેકેજ તો ટૂલનો કયો ખૂણો ખાંચામાં ફસાવાથી અટકે છે અને તૂટવાનું કારણ બને છે તો ઓપ્શન એ સાઇડ ટ્રેક એન્ગલ બી સાઇડ રિલીફ એંગલ સી સાઇડ ક્લિરન્સ એંગલ અને ડી ફ્રન્ટ ક્લિરિયન્સ એંગલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સાઇડ રિલીફ એંગલ ત્યારબાદ એકસો નેવ્યાસીનો પ્રશ્ન વોટ ઇઝ ધ ડિફેક્ટ કેસ ઇફ ધ ટૂલ ઇઝ નોટ સેટ ટુ ધ કરેક સેન્ટર હાઇટ વાઇલ ફેસિંગ તો જો ફેસિંગ કરતી વખતે ટૂલને યોગ્ય કેન્દ્રની ઊંચાઈ પર સેટ ન કરેલ હોય તો શું ખામી થાય છે તો ઓપ્શન એ બહિર્મુખ ફેસ એટલે કે કોન્વેક્સ ફેસ બી અંતમુખ ફેસ એટલે કે કોન્કેવ ફેસ સી સેન્ટરમાં પીપનું બાકી રહેવું અને ડી ફેસ પર રફ સપાટી તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સેન્ટરમાં પીપનું બાકી રહેવું એટલે કે પીપ લેપ ઇન ધ સેન્ટર ત્યારબાદ એકસો નેવું પ્રશ્ન વોટ ઇઝ ધ યુનિટ ઓફ કટિંગ સ્પીડ ઇન ટર્નિંગ તો ટર્નિંગમાં કટિંગ સ્પીડનો એકમ શું છે તો અહીંયા ઓપ્શન એ મિલીમીટર પ્રતિ સેકન્ડ બી મીટર પ્રતિ સેકન્ડ સી મીટર પ્રતિ મિનિટ અને ડી મિલીમીટર પ્રતિ મિનિટ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મીટર પ્રતિ મિનિટ ત્યારબાદ એકસો એકાણું પ્રશ્ન વોટ ઇઝ ધ ટાઈપ ઓફ ઓપરેશન ઇઝ કેરી આઉટ તો કયા પ્રકારનું ઓપરેશન કરવામાં આવી રહ્યું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એ ઓપરેશનનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ સીધો ગૃહ એટલે કે સ્ટેટ ગૃહ બી વી ગૃહ સી ગોરાકર ગૃહ એટલે કે રાઉન્ડ ગ્રુ અને ડી ચોરસ ગ્રુ એટલે કે સ્ક્વેર ગ્રુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વી ગ્રુ ત્યારબાદ એકસો બાણુંમો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પોર્શન બિટવીન રૂટ એન્ડ ક્રેસ્ટ ઓફ ધ થ્રેડ તો થ્રેડમાં રૂટ અને ક્રેસ્ટ વચ્ચેના ભાગનું નામ શું છે તો ઓપ્શન એ રૂટ બી ફ્લેન્ક સી ઊંડાઈ અને ડી થ્રેડ એંગલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફ્લેન્ક તો મિત્રો વધુ માહિતી માટે આપણે અહીંયા જે થ્રેડની નોમિકલેચર છે બેઝિક ટર્મ એનો અહીંયા આકૃતિ પણ લીધેલી છે કે રૂટ અને જે ક્રેસ્ટ હોય છે તો એ બંને વચ્ચેના જે ભાગને જોડે છે એને ફ્લેંગ કહેવામાં આવે છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ ક્રેસ્ટ કહેવાય ઉપરનો જે ટોચનો ભાગ હોય થ્રેડનો એને ક્રેસ્ટ કહેવાય અને નીચેનો જે આ ભાગ હોય એને રૂટ કહેવામાં આવે છે હવે ક્રેસ્ટ અને રૂટને જે જોડતો ભાગ હોય તો એને ફ્લેંગ કહેવામાં આવે છે ત્યારબાદ એકસો ત્રણમો પ્રશ્ન વોટ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ ડાયલ ટિસ્ટ ઇન્ડિકેટર તો ડાયલ ટિસ્ટ ઇન્ડિકેટરનાનો સિદ્ધાંત શું છે તો ઓપ્શન એ સ્લાઇડિંગ બી સ્ક્રુ અને નટ સી રેક અને પિનિયન અને ડી વોમ અને વોમ વ્હીલ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રેક અને પિનિયન ત્યારબાદ એકસો ચોરાણું પ્રશ્ન વ્હીચ ડાયમેન્શન ઇઝ મેઝર બાય યુઝિંગ સ્ક્રુ થ્રેડ માઇક્રોમીટર તો સ્ક્રુ થ્રેડ માઇક્રોમીટરનો ઉપયોગ કરીને કયા ડાયમેન્શનને માપવામાં આવે છે તો ઓપ્શન એ સ્ક્રૂ થ્રેડની પીચ બી સ્ક્રૂ થ્રેડનો માઇનો વ્યાસ સી સ્ક્રૂ થ્રેડનો મેજર વ્યાસ અને ડી સ્ક્રૂ થ્રેડનો અસરકારક વ્યાસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્ક્રૂ થ્રેડનો અસરકારક વ્યાસ એટલે કે ઇફેક્ટિવ ડાયા ઓફ સ્ક્રૂ થ્રેડ ત્યારબાદ એકસો પંચાણુંમો પ્રશ્ન વોટ ટાઈપ ઓફ પાવર ટ્રાન્સમિશન ઇઝ ટ્રાન્સમિટેડ બાય સ્પર ગિયર તો ગિયર દ્વારા કયા પ્રકારનું પાવર ટ્રાન્સમિશન થાય છે તો ઓપ્શન એ સમાંતર ટ્રાન્સમિશન બી કોણિયર ટ્રાન્સમિશન સી આંતરછેદ ટ્રાન્સમિશન અને ડી કાઠ ટ્રાન્સમિશન તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સમાંતર ટ્રાન્સમિશન જેને અંગ્રેજીમાં પેરેલલ ટ્રાન્સમિશન કહેવામાં આવે છે તો મિત્રો અહીંયા આપણે સ્પર્ગિયરની આકૃતિ પણ લીધેલી છે કે સ્પર્ગ ગિયર જે હોય છે મિત્રો તો જે એની એક્સિસ હોય છે તે એના સમાંતર આ રીતે દાતા હોય છે એટલે કે પેરેલલ હોય છે ત્યારબાદ એકસો છન્નુંમો પ્રશ્ન હાઉ મેની ટાઈપ ઓફ બેડ વે આર ઇન સેન્ટર લેથ મશીન તો લેથ મશીનમાં બેડ વે કેટલા પ્રકારના છે તો ઓપ્શન એ બે બી ત્રણ સી પાંચ અને ડી ચાર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ત્રણ ત્યારબાદ એકસો સત્તાણું પ્રશ્ન વોટ ઇઝ ધ યુઝ ઓફ પીચ ગેજ તો સ્ક્રુપીચ ગેજનો ઉપયોગ શું છે તો ઓપ્શન એ થ્રેડની લીડ તપાસવા બી થ્રેડની પીચ તપાસવા સી થ્રેડનો માઇનોર વ્યાસ તપાસવા અને ડી થ્રેડનો મેઝર વ્યાસ તપાસવા તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી થ્રેડની પીચ તપાસવા એટલે કે ચેક ધ પીચ ઓફ ધ થ્રેડ ત્યારબાદ એકસો અઠ્ઠાણું પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ તો સાધનનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ ઇન્સ્ટ્રુમેન્ટનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ વર્નિયર માઇક્રોમીટર બી આઉટસાઇડ માઇક્રોમીટર સી થ્રી વાયર માઇક્રોમીટર અને ડી સ્ક્રુ થ્રેડ માઇક્રોમીટર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી સ્ક્રૂ થ્રેડ માઇક્રોમીટર ત્યારબાદ એકસો નવ્વાણું પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ પાર્ટ માર્ક એઝ એ એક્સ ઇન ધ સેન્ટર લેથ તો સેન્ટર લેથમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત થયેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ એપ્રોન બી સેડલ સી ગ્રોથ સ્લાઇડ અને ડી કમ્પાઉન્ડ રેસ્ટ

તો એક્સ તરીકે ચિહ્નિત થયેલ લેથના સ્પષ્ટીકરણ એટલે કે સ્પેસિફિકેશનનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે અને અહીંયા ઓપ્શન એ બેડની લંબાઈ એટલે કે બેડ લેન્થ બી કેન્દ્રની ઊંચાઈ એટલે કે સેન્ટર હાઈટ સી સેવિંગ વ્યાસ અને ડી લેથના કેન્દ્ર વચ્ચેનું અંતર એટલે કે ડિસ્ટન્સ બીટવીન ધ સેન્ટર ઓફ લેથ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કેન્દ્રની ઊંચાઈ એટલે કે સેન્ટર હાઈટ ત્યારબાદ બસો બેમો પ્રશ્ન વોટ ઇઝ ધ પર્પઝ ઓફ બેક ગિયર યુનિટ ઇન લેથ મશીન તો લેથ મશીનમાં બેક ગિયર યુનિટનો હેતુ શું છે તો ઓપ્શન એ સ્પિન્ડલની ઝડપ ઓછી કરે છે બી સ્પિન્ડલની ઝડપ વધારે છે સી સ્પિન્ડલની ઝડપમાં ઝડપી ફેરફાર કરે છે અને ડી સ્પિન્ડલ પર અસામાન્ય અસર ટાળવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્પિન્ડલની ઝડપ ઓછી કરે છે એટલે કે રિડ્યુસ ધ સ્પિન્ડલ સ્પીડ ત્યારબાદ બસો ત્રણમો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ગેજ તો ગેજનું નામ શું છે તો અહીંયા આકૃતિ આપી છે એ ગેજનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ રિંગ ગેજ બી પીચ ગેજ સી ફિલર ગેજ અને ડી રેડિયસ ગેજ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સ્ક્રૂ પીચ ગેજ ત્યારબાદ બસો ચારમો પ્રશ્ન વોટ ઇઝ ધ રેન્જ ઓફ પીચ દેટ કેન બી મેઝર બાય સ્ક્રુ થ્રેડ માઇક્રોમીટર તો પીચની રેન્જ કેટલી છે જે સ્ક્રુ થ્રેડ માઇક્રોમીટર દ્વારા માપી શકે છે તો ઓપ્શન એ ઝીરો પોઈન્ટ ઝીરો એકથી ઝીરો પોઈન્ટ પાંચ એમ એમ બી ઝીરો પોઈન્ટ ઝીરો બેથી ત્રણ પોઈન્ટ પાંચ એમ એમ સી ઝીરો પોઈન્ટ પચીસથી જી ત્રણ પોઈન્ટ પાંચ એમ એમ અને ડી ઝીરો પોઈન્ટ પાંચથી પાંચ એમ એમ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઝીરો પોઈન્ટ પચીસથી ત્રણ પોઈન્ટ પાંચ એમ એમ ત્યારબાદ બસો પાંચમો પ્રશ્ન વોટ ઇઝ ધ રેન્જ ઓફ મેટ્રિક સ્ક્રુ થેડ ડાયમેન્શન ઇઝ મેઝર બાય સ્ક્રુ થેડ માઇક્રોમીટર તો એનું ગુજરાતી મેટ્રિક સ્ક્રુ થેડ પરિમાણની રેન્જ કેટલી છે જે સ્ક્રુ થેડ માઇક્રોમીટર દ્વારા માપવામાં આવે છે તો ઓપ્શન એ એમ વનથી એમ સિક્સ બી એમ વનથી એમ બાર સી એમ વનથી એમ ત્રીસ અને ડી એમ વનથી એમ બત્રીસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એમ વનથી એમ ત્રીસ તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મોડ્યુલ ચાર વિશે આપણે ચર્ચા કરીશું